નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાતની વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર યોગેશભાઈ પટેલે એકસો બ્યાસી ધારાસભ્યોને પોતાના પદના શપથ લેવડાવ્યા છે અને હવે આજથી એમના પગાર ગણાવવાની શરૂઆત થઈ ગઈ છે આવતા મહિનાથી એ લોકોના ખાતામાં પગાર પડવાની શરૂઆત થઈ જશે જે લોકો માત્ર ધારાસભ્ય છે જે લોકો સ્પીકર ડેપ્યુટી સ્પીકર કે મંત્રી કે પછી વિપક્ષના નેતા નથી એમના ખાતામાં એક લાખ બત્રીસ હજારની આસપાસ પગાર આવશે એની અંદર બધા જ એલાઉન્સ આવી જાય છે કે જેની અંદર વીસ હજાર રૂપિયા એમના પીએ ને અપાતા પગાર નું એલાઉન્સ છે એક એલાઉન્સ સમજમાં નથી આવતું કે મહિને સાત હજાર રૂપિયા ટેલિફોન એલાઉન્સ આપવામાં આવે છે બીજા એ ઘણા ખર્ચા હોય છે પણ મોબાઈલનો ખર્ચો તો સાત હજાર રૂપિયા નથી જ એ વાત એકદમ ફેક્ટ છે પરંતુ લાખ સવા લાખની આસપાસ એમના ખાતામાં પગાર આવતો હોય છે બે હજાર અઢારમાં જ્યારે પગાર વધારો કરવામાં આવ્યો હતો અને સીધો જ લગભગ સાહીઠ ટકાની આસપાસ એ વધારો થઈ ગયો હતો ત્યારે મને યાદ છે કે વિરજી ઠુમર એ વખતે લાઠીથી ધારાસભ્ય ચૂંટાઈને હતા ગુજરાતની વિધાનસભામાં હતા પત્રકારોએ જઈને પગાર વધારા પર સવાલ કર્યો એમને શું કામ કર્યો કેમ કે એ માત્ર એક કાયદો એવો હતો અને એ બિલ જે પસાર થયું હતું એવું હતું કે જેની અંદર કોંગ્રેસ ભાજપ અપક્ષ બધા જ લોકોએ એક સાથે કહ્યું હતું કે ભાઈ પગાર વધવો જોઈએ બધા સહમત હતા કોઈ હોબાળો ન હતો શાંતિથી થોડી જ મિનિટોમાં એ બિલ પસાર થઈ ગયું હતું પત્રકારોએ જઈને વિરજીભાઈ ઠુમરને સવાલ કર્યો તો વિરજીભાઈએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે ભાઈ અમે એમએલએ છીએ સિત્તેર હજાર રૂપિયા પગાર ન હોય અમારો થોડા સ્ટેટસને છાજે એવો પગાર તો હોવો જોઈએ ધારાસભ્યનો સવા લાખ પગાર તો હોય ધારાસભ્યને એમ પણ બહુ બધા ખર્ચા હોય છે જે લોકો કરપ્શન નથી કરતા અથવા જે લોકોની પાસે બાપ દાદાની ચાલી આવતી બહુ જ બધી સમૃદ્ધિ નથી સંપત્તિ નથી એ લોકો માટે સવા લાખ રૂપિયા પગાર એટલે આમ એકદમ કટ મહિનો પૂરો થઈ જાય એ પ્રકારનું જ હોય કેમ કે ધારાસભ્યના ન દેખાય એવા ઘણા ખર્ચા હોય છે એ વાત સાથે સહમત કે સાત હજાર રૂપિયા મોબાઈલનો ખર્ચો ન હોય પણ સામે ધારાસભ્યને વિસ્તારમાં ફરવાનો ગાડી ગાડી નથી મળતી એમને તો ગાડી લઈને જવાનું ગુજરાતમાં તો ધારાસભ્યોને પેન્શન પણ નથી મળતું ગુજરાતમાં ધારાસભ્યોને પ્લોટ મળતો હતો ગાંધીનગરમાં એ પણ કેટલાય સમયથી બંધ છે કેમ કે ગાંધીનગરમાં હવે જગ્યા નથી રહી ધારાસભ્યોને આપવા માટે પ્લોટ તો બહુ જ બધી સુવિધાઓ કે જે બાકીના રાજ્યોમાં મળે છે એવી ગુજરાતમાં નથી મળતી ઘણા બધા રાજ્યોમાં તો અઢી ત્રણ લાખ રૂપિયા જેવો પગાર છે ધારાસભ્યોનો એ પણ ગુજરાતમાં નથી તો મોંઘવારીની સરખામણીએ ધારાસભ્યોનો પગાર ઓકે ઓકે છે જે આપણે કહેતા હોઈએ છીએ કે ધારાસભ્યો તો ભાઈ આપણા પૈસે ઘણું બધું કરતા હોય છે તો આપણા પૈસે પગાર લે છે એક સામે તર્ક એ પણ આવે છે કે જનસેવા કરવાનો પગાર ન હોય પણ જનસેવા કોઈ પોતાના ખિસ્સામાંથી ખર્ચીને કરી નથી શકવાનું કોઈ સામાન્ય માણસ કે જે પોતાનું ગુજરાન પણ સારી રીતે ન ચલાવી શકતો હોય ને એવો માણસ જો ધારાસભ્ય બનવા ઈચ્છે તો એની પાસે એટલીસ્ટ લોકોના કામ બે ચાર કરી શકે કે એમની વચ્ચે જઈ શકે એટલો તો એના ખિસ્સામાં પગાર હોવો જોઈએ આપણે બહુ જ આસાનીથી કહીએ છીએ કે ધારાસભ્યો બસમાં મુસાફરી નથી કરતા તો બસમાં તો તમે ને હું પણ મુસાફરી નથી કરતા તો ધારાસભ્યો શું કામ કરે સમય પ્રમાણે બધું જ બદલાયું છે જનસેવા માત્ર માધ્યમ નથી રહ્યું ધારાસભ્યોનો મતલબ થાય છે હવે વિધાનસભામાં જે તે વિસ્તારના પ્રશ્નોનો અવાજ બનવું અને એટલા જ માટે ધારાસભ્યોનો સવા લાખ પગાર મળવો છે તો એની બળતરા ન થવી જોઈએ ખુશી પણ ન થવી જોઈએ આ બહુ જ રૂટીન છે જેમ દરેક નોકરીનો એક પગાર હોય છે એમ આનો પણ છે બસ ધારાસભ્યોએ યાદ રાખવું પડશે કે જનસેવાનો પગાર મળે છે એમને એમના ખાતામાં પૈસા જમા થાય છે ઘણા ધારાસભ્યો આ વિધાનસભામાં જે ચૂંટાઈને આવ્યા છે એવું કહેતા પણ સંભળાયા હતા કે અમે અમારા પગારનું દાન કરી દઈશું અથવા અમારા વિસ્તારના જરૂરિયાતમંદો માટે વાપરીશું પરંતુ આપણા ધારાસભ્યો એટલા ભાગ્યશાળી છે કે એ પોતાના ખર્ચા માટે એમનો એ પગાર નથી વાપરતા અને બાજી બાકી બધું કરે છે જે લોકો કહેતા હોય છે કે ધારાસભ્યોને પગાર ન મળવો જોઈએ તો ધારાસભ્યો પછી કમાશે શેમાંથી એ લોકો જમશે ક્યાંથી આખું વર્ષ કે વિધાનસભા કે એની કેન્ટીન નથી ચાલુ હોતી અને એ કેન્ટીનમાં કંઈ ફ્રી જમવાનું નથી હોતું બાકીના પણ દુનિયાના ઘણા ખર્ચા હોય છે એટલે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારો જનપ્રતિનિધિ સારી રીતે કામ કરે તો પછી એનો સારો પગાર પણ મળવો જોઈએ એવી પણ સંભાવનાઓ છે કે આ એક લાખ સોળ હજારનો પગાર વધીને એક લાખ સાડત્રીસ હજારની આસપાસ થઈ શકે છે વિધાનસભામાં ગમે ત્યારે એનું બિલ પણ પસાર થઈ શકે છે બીજો એક પ્રશ્ન જનપ્રતિનિધિઓ ઘણીવાર ખાનગીમાં ઉપાડતા હોય છે એમની વાત એ સાચી પણ છે થોડી વિચાર કરવા જેવી પણ છે કે સામાન્ય માણસ પોતાનો બધો જ ગુસ્સો નેતાઓ પર કાઢી નાખે છે નેતાઓ પર જોક પણ બને છે નેતાઓની મજાક પણ થાય છે પણ કોઈએ સવાલ નથી કરતું કે એકવાર યુપીએસસી પાસ કર્યા પછી આખી જિંદગી આઈએસ આઈપીએસને જે પગાર જે સવલત જે પેન્શન્સ બાકીની સુવિધાઓ ઘર ગાડી બધું જ મળે છે એ પેલા જનપ્રતિનિધિને નથી મળતું ઉપરથી એણે દર પાંચ વર્ષે પરીક્ષા આપવાની હોય છે દર પાંચ વર્ષે એણે જનતાની વચ્ચે જવું પડે છે પોતાનો હિસાબ લઈને અહીંયા એકવાર પરીક્ષા પાસ કરવાની હોય છે પછી બક્ખા થઈ જતા હોય છે ઘણા અધિકારીઓ એવા છે જે બહુ જ આદર્શ જીવન જીવે છે બહુ જ આદર્શ રીતે યુપીએસસીને પાસ કરવાના અથવા એ પરીક્ષાના જે સિદ્ધાંતો છે એ બધા પર ખરા ઉતરતા હોય છે પણ ઘણા બધા લોકો એવા છે કે જે વાંચીને ક્લાસીસમાં જઈને ઘણીવાર આખાને આખા પુસ્તકો ગોખીને પરીક્ષા પાસ કરીને પછી જવાબદેહ નથી બની શકતા જનતાને ઘણીવાર સંવેદનશીલતાનો અભાવ હોય છે સારું અને નરસું બંને બાજુ છે નેતાઓમાં છે એવી રીતે અધિકારીઓમાં પણ છે અને એટલા જ માટે એકસો બ્યાસી ધારાસભ્યો જેમને જરૂર છે એમને પણ ને જેમને નથી જરૂર એમને પણ પગાર મળવાનો છે અને આટલો પગાર એમને મળવાનો છે આટલી સુવિધા મળવાની છે એમને લગભગ વર્ષમાં ત્રણ ફ્લાઇટ મુસાફરી હવાઈ મુસાફરી એમને ફ્રી હોય છે એમની સાથેના જે તે વ્યક્તિની સાથે રેલવેની સુવિધાઓ પણ મળતી હોય છે ઘણીવાર રેલવેનો હવે વધારે ઉપયોગ ધારાસભ્યો નથી કરતા ઓછો કરે છે પરંતુ આપણે તે એવું નથી કે પાંચ વર્ષ ધારાસભ્યની નોકરી કરી લીધી અને એટલે પછી આખી જિંદગી પેન્શન મળશે જેવી રીતે કર્મચારીઓને પેન્શન નથી મળવાનું એવી રીતે ધારાસભ્યોને પણ ગુજરાતમાં નથી મળતું હવે આવતીકાલે અધ્યક્ષની વરણી થવાની છે શંકરભાઈ ચૌધરીએ ફોર્મ ભરી લીધું છે સ્વાભાવિક રીતે જ એકસો છપ્પન ધારાસભ્યો સાથે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીમાંથી શંકરભાઈ ચૌધરી ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ બનવાના છે અધ્યક્ષ બનવા માટે જરૂરી છે તમારું નિષ્પક્ષ રહેવું અને એટલા જ માટે જરૂરી છે કોઈ પક્ષની સાથે સંકળાયેલું ન રહેવું અને એટલા જ માટે શંકરભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે આ પદ મેળવ્યા પછી શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું હતું એમને સાંભળીએ આજે ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકેનું ફોર્મ ભરવાની પ્રક્રિયામાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને સંસદીય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અમારા પૂર્વ અધ્યક્ષ ભારતીય વિધાનસભાના મનેશ્રી રમણભાઈ વોરાજી અને ગણપતભાઈ વસાવાજી સહિત અમારું સિનિયર નેતૃત્વ એમની હાજરીમાં મારવું અને શ્રી જેઠાભાઈ ભરવાડનું ઉપાધ્યક્ષ તરીકે આ રીતના આજે ફોર્મ વિધાનસભાના સચિવશ્રીને આજે અમે અગિયાર અને અગિયાર મિનિટે આપ્યા આ એક સંવિધાનિક જવાબદારી છે અને સંવિધાનિક જવાબદારી સમજીને એના બહુ ગંભીરતાપૂર્વક એને વહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને તમામ ધારાસભ્યશ્રીઓએ આજે મને ફોર્મ ભરવા માટે સંસદીય દળની મિટિંગની અંદરથી ત્યાંથી જ બધા સાથે આવ્યા હું તમામનો આભાર પણ માનું છું અને આ જવાબદારીને સુપેરું રીતે આગળ વધારી એને ગુજરાતના હિત માટે કામ કરી શકાય અને એક સંવિધાનિક વડી સંસ્થા જે છે વૈધાનિક તો એના વડા તરીકેની ફોર્મ ભરવાનું છે આવતીકાલે એનું મતદાન અને ચૂંટણીની પ્રક્રિયા થશે એ પછી વિધિવત બાકીનું કામ થશે પરંતુ જે જવાબદારી ધારાસભ્યશ્રીઓ અહીંયા આગળ આવતીકાલે જે આપશે સંસદની અંદર ખાસ કરીને સ્પીકર માટે તો એને એ જવાબદારીને સારી રીતે નિભાવીને જે ઉચ્ચ મૂલ્યો છે લોકશાહીના સંસદીય પ્રણાલીના એ ઉચ્ચ મૂલ્યોને જાળવી અને એને આપણે આગળ વધીશું હવે વાત રાજનીતિની જ નીકળી છે તો અરવિંદ કેજરીવાલને પણ સાંભળીએ જે ગુજરાતની જીત વિશે ગુજરાતમાં મળેલી પાંચ સીટને જ્યારે વિસ્તૃત રીતે સમજાવી રહ્યા હતા ત્યારે એમણે એક શબ્દ વાપર્યો

गाय से दूध तो सारे निकालते हैं हम बैल से दूध निकाल के ले आ रहे चौदह परसेंट वोट शेयर पांच एमएलए पहली बार में और पहली बार में हम पहली बार चुनाव लड़े और कई मीडिया के साथ ही क्वेश्चन पूछते हैं आपकी सरकार नहीं बनी आज तक भारत के इतिहास में कभी नहीं हुआ होगा कि कोई पार्टी पहली बार चुनाव लड़े और उसकी सरकार बन जाए लेकिन અરવિંદ કેજરીવાલ ની આ વાત પરથી એવું ફલિત થાય છે કે ગુજરાતની પાંચ સીટો પર અને મળેલા તેર ટકા વોટ શેર પર એ લોકો ખુશ છે આમ આદમી પાર્ટીનો મુખ્ય અને પ્રાથમિક ઉદ્દેશ્ય નેશનલ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવાનું હતું એ સંપૂર્ણ રીતે સાચું સાબિત થયું છે પણ બીજી એક વાત એ પણ ફલિત થાય છે કે આખી ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કાગળ પર લખી લખીને વિશ્વાસ દર્શાવતી વખતે આઈબીના રિપોર્ટ્સના હવાલા આપી આપીને જે લખીને આપ્યું એ બધું માત્ર માત્ર ને માત્ર જુમલા જેવું હતું એ માત્ર કોંગ્રેસના વોટ પોતાની બાજુ ખેંચવા માગતા હતા અને એટલે લખીને કહી રહ્યા હતા કે કોંગ્રેસની પાંચ સીટો પણ નહીં આવે હકીકત એવી બની કે આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર સમેટાઈ ગઈ અને હવે દેશમાં ચાલતા મુખ્ય વિવાદની વાત કરીએ આ દેશ આજકાલ પઠાણના વિવાદ પર જીવી રહ્યો છે ટકી રહ્યો છે આ દેશમાં હવે મોંઘવારી બેરોજગારી જેવા વિષયોને સ્થાન નથી ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે ભલે બેરોજગારો ધક્કા ખાતા ભલે ગાંધીનગરમાં બિન સચિવાલયથી લઈને ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા છોકરાઓ અટવાતા ભલે મોંઘવારી બજારોમાં દેખાતી ગૃહિણીઓ કકડાટ કરતી પરંતુ આ દેશનો મુખ્ય મુદ્દો પઠાણ ફિલ્મ છે અને પઠાણ ફિલ્મમાં પણ દીપિકા પાદુકોણે પહેરેલી બિકનીનો રંગ છે એવો ચડ્યો કે ચારે બાજુ એની ચર્ચા થઈ રહી છે પણ એની વચ્ચે એક જબરદસ્ત ફેક્ટર સામે આવ્યું છે મધ્યપ્રદેશના વિધાનસભાના અધ્યક્ષ છે એમણે નિવેદન આપ્યું એમનું નામ ગિરીશ ગૌતમ છે અને એમણે કહ્યું છે કે ભાઈ શાહરુખ ખાન પોતાની દીકરી સાથે આ ફિલ્મ જોઈને બતાવે અને પછી એનો ફોટો પણ મૂકે ગિરીશ ગૌતમ સામાન્ય લોકોની દ્રષ્ટિએ વિચારીએ તો એ બહુ સાચું કહી રહ્યા છે કે ભાઈ કયો બાપ દીકરી સાથે આવી ફિલ્મ જુએ પણ એ ભૂલી રહ્યા છે કે આ બોલીવુડ કલ્ચરમાંથી આવતા પરિવારો છે ત્યાં બાપની સામે દીકરીનું બીકની પહેરવું કે પપ્પાનું કોઈ ફિલ્મમાં હિરોઈનની સાથે બીકરીમાં શૂટ કરવું એ લોકો એમની દીકરીઓ એમને ખરાબ રીતે નથી જોતી એ લોકો એવું સમજે છે કે આ કંઈ જ અપમાનજનક દ્રશ્યો નથી આ મારા પપ્પાનું મારા પરિવારનું કામ છે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના પણ ઘણીવાર વિકરીમાં ફોટોઝ ઘણીવાર ઘણું બધું વાયરલ થયું છે અને બોલીવુડના દરેક પરિવારોમાં કંઈક ને કંઈક રીતે આવું હોય છે એમની ભાષામાં કહીએ બોલિવૂડની ભાષામાં તો એ લોકો બહુ જ પ્રેક્ટિકલ હોય છે એમની આ જ દુનિયા છે બોલિવૂડની દુનિયા અને સામાન્ય માણસોની દુનિયા ઘણી અલગ છે આ દુનિયામાં હજુ પણ મર્યાદા જેવા શબ્દોનું અસ્તિત્વ છે ત્યાં નથી પણ એનો મતલબ એ નથી થઈ જતો કે દુનિયા ખરાબ છે કે ત્યાં પિતા પુત્રીના સંબંધો ખરાબ છે બાપ દીકરીના સંબંધો જેટલા પવિત્ર બોલીવુડના ઘરમાં હોય એટલા જ સામાન્ય ઘરમાં હોય છે પણ ગિરીશ ગૌતમે બીજો એક સવાલ પણ કર્યો છે એમનો ઈશારો જો કે એડલ્ટ સીન પર હતો પણ સામાન્ય રીતે જે પણ ફિલ્મમાં આવા દ્રશ્યો હોય એને ઓલરેડી એડલ્ટ સર્ટિફિકેટ મળી જતું હોય છે કેટલાય લોકો પૂછતા હતા કાલે શૈક્ષિક સંઘે પણ પત્રમાં લખ્યું હતું કે ભાઈ તમે બાળકોને ફિલ્મ દેખાડશો પણ બાળકોને નથી દેખાડવાની એટલા જ માટે એડલ્ટ સર્ટિફિકેટ આપે છે એના માટે જ સેન્સર બોર્ડ છે અને ઓલરેડી એડલ્ટ સીન માટે એ સર્ટિફિકેટ આપી દીધું છે હવે વાત રહી કલરની તો સાથે ગિરીશ ગૌતમે એ પણ કહ્યું કે ભાઈ તમે પૈગંબર પર આવી કોઈ ફિલ્મ બનાવીને બતાવો તો આની અંદર પૈગંબર વાળો એંગલ કયો છે એ હજુ નથી સમજાઈ રહ્યો પણ કશું જ આપણને સમજાય એ પહેલા જ નવો રંગ વિવાદમાં ઉમેરાઈ જતો હોય છે મુસલમાન સમુદાય પણ શું કામ પાછળ રહી જાય દાનિશ ખાન નામ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને એમણે હ્યુમન રાઇટ કમિશનમાં ફરિયાદ કરી છે માનવ અધિકારમાં ફરિયાદ કરી છે કે આ રંગ તો ભાઈ અમારા પીરબાબાનો રંગ છે આ કોઈ ભગવો રંગ નથી આ ચિશ્તી પીરબાબાનો રંગ છે અને એટલા જ માટે મુસલમાન સમાજનું આમાં અપમાન થાય છે અમારા ધર્મનું અપમાન હોવાથી આ ગીત આ ફિલ્મમાંથી કાઢી દેવું જોઈએ આ ભગવો રંગ નથી આ તો મુસલમાનોનો રંગ છે રંગો હિન્દુ અને મુસલમાનોમાં જયારે વહેંચાતા જોઈએ ત્યારે જાવેદ જાફરી કવિતા એક સમયે કહી હતી આપણા શબ્દોમાં હું કહું એની વધારે સારું એ છે કે એકવાર જાવેદ જાફરીની કવિતા જ સાંભળીએ જેમાં બહુ જ સરસ રીતે સવાલ કરી રહ્યા છે કે ભાઈ બધા જ રંગો હિન્દુ મુસલમાનમાં વહેંચાવા લાગ્યા છે તો તડબું કન્ફ્યુઝ થઈ રહ્યું છે કે ભાઈ હું કયા ધર્મમાં આવું છું સાંભળીએ જાવેદ જાફરીને નોટિસ જાફરી अजीब बात है कि मैंने बहुत पहले नोटिस किया कि फूल जो होते हैं ये भी हिंदू और मुसलमान हो गए अब वो गेंदे का फूल जो है वो मंदिर में जाएगा और लीली का फूल मजार पे जाएगा ये एक्सचेंज नहीं होंगे ये मैंने नोटिस किया किसी ने उसके ऊपर बड़ा अच्छा कह दिया यहां पे कि नफरतों का असर देखो जानवरों का बंटवारा हो गया नफरतों का असर देखो जानवरों का बंटवारा हो गया गाय हिंदू हो गई और बकरा मुसलमान हो गया नफरतों का असर देखो जानवरों का बंटवारा हो गया गाय हिंदू हो गई और बकरा मुसलमान हो गया ये पेड़ ये पत्ते ये शाखे भी परेशान हो जाएं अगर परिंदे भी हिंदू और मुसलमान हो जाएं सूखे मेवे भी ये देखकर हैरान हो गए न जाने कब नारियल हिंदू और खजूर मुसलमान हो गए जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते जा रहे हैं जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते जा रहे हैं कि हरा मुसलमान का है और लाल हिंदू का रंग है तो वो दिन दूर नहीं जब सारी की सारी हरी सब्जियां मुसलमानों की हो जाएंगी और हिंदुओं के हिस्से बस टमाटर और गाजर ही आएंगे अब ये समझ में नहीं आ रहा है कि ये तरबूज किसके हिस्सों में आएगा ये तो बेचारा ऊपर से मुसलमान और अंदर से हिंदू रह जाएगा ये बात मजाक में कही है लेकिन बड़ी गहरी बात है और आज हम सबको हमारा मुल्क जिस दौर से गुजर रहा है मैंने शुरुआत की मेरे माम की तारीफ से और मजहब की जो बातें करनी थी लेकिन लेके आया हूं यहां पर क्योंकि आज जो सबसे बड़ा डेंजर इस मुल्क को है वो ये बंटवारा है और जो जहर घोल रहे हैं लोग एक दूसरे के दिलों में ये मजहब का नाम लेकर तो मेरी सिर्फ जहां तक ये टीवी वाले हैं और जहां तक ये प्रोग्राम जा रहा है मेरी इल्तिजा ये है कि ऐसे लोगों से बहुत दूर रहिए और अपने बच्चों को भी ऐसे लोगों से बहुत दूर रखिए क्योंकि अगर इस देश की भलाई और सफलता चाहते हैं तो ये सबसे पहला कदम है कि इन लोगों को और इनकी जहनीत को हमारे घरों से हमारे बच्चों से हमारी बीवियों से बहुत दूर रखिए આ દેશમાં બીજો એક વિવાદ પાકિસ્તાનના નામે પણ થઈ રહ્યો છે ધર્મમાં વહેંચાયેલો દેશ જ્યારે બીજા બે દેશોની વાત આવે છે તો મોટાભાગે મહદઅંશે એક થઈ જાય છે સૌથી મોટી છત્રી ભારત પાકિસ્તાન બની જાય છે બિલાવલ ભુટ્ટોએ યુએનમાં આપેલું વક્તવ્ય એ દેખીતી રીતે જ અપમાનજનક છે ભારતના પ્રધાનમંત્રીનું એમણે અપમાન કર્યું છે પણ એની સામે વિરોધ પ્રદર્શન માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરી રહ્યા છે કોઈએ ખુલીને એવું નથી કહ્યું કે બિલાવલ ભુટ્ટો ખાસ વિપક્ષી નેતાઓએ એવું કહેવું જોઈતું હતું કે બિલાવલ ભુટ્ટો માટે બિલાવલ ભુટ્ટોએ જે પ્રધાનમંત્રી માટે શબ્દો વાપર્યા છે એ તો ન વાપરવા જોઈએ એ સ્વીકાર્ય કોઈપણ દેશને ન હોવા જોઈએ તમને ગમે કે ન ગમે હકીકત એ છે કે આ દેશની બહુમતીએ એમને ચૂંટીને મોકલ્યા છે એ આ દેશના પ્રધાનમંત્રી છે અને બિલાવલ ભુટ્ટોને કોઈ જ અધિકાર નથી કે કસાઈ જેવા શબ્દનો ઉપયોગ કરે પરંતુ છતાંય આંતરરાષ્ટ્રીય મંચ પરથી બિલાવલ ભુટ્ટોએ એ શબ્દનો ઉપયોગ કર્યો વારંવાર સવાલો થયા તો ફરી એકવાર એણે કહ્યું કે હું મારી વાત પર કાયમ છું એમાં એમણે હિન્દુ મુસલમાનનો એંગલ નાખી દીધો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે વિરોધ પ્રદર્શન કરતા હતા તો અમુકવાર કેવું થતું હોય છે કે ઉપરથી નિર્દેશ આવે કે આપણે વિરોધ પ્રદર્શન કરવાનું છે એટલે જિલ્લા જિલ્લાએ આ પ્રદર્શનો થાય ભારતીય જનતા પાર્ટીના અરવલ્લીના મોડાસામાં પણ એ સંદેશ આવ્યો હશે કાર્યકર્તાઓ નીકળ્યા વિરોધ પ્રદર્શન કરવા માટે અને પછી જિંદાબાદ જિંદાબાદ કહેવાની ટેવમાં પ્રોબ્લેમ એ થયો કે કોઈ બોલ્યું પાકિસ્તાન તો ચાર લોકો ભૂલથી બોલી ગયા જિંદાબાદ વિડીયો વાયરલ થયો જેમાં ભૂલથી બોલી રહ્યા છે કાર્યકર્તાઓ પાકિસ્તાન જિંદાબાદ એમને સાંભળીએ આ વિડિયો વાયરલ તો થયો પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એને શેર કર્યો સવાલ એમણે કર્યો એ બહુ જ રસપ્રદ હતો એમણે કહ્યું કે હું માનું છું કે આ જે બોલાયું છે ભૂલથી બોલાયું છે પરંતુ સવાલ એ છે કે શું કોઈ બીજા પક્ષના કાર્યકરોએ એવું બોલ્યા હોત આવા આવું ભૂલ એમનાથી આવી ભૂલ થઈ હોત તો શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને ભૂલ સ્વીકારી લેતા શું મીડિયા એવું કહેતું કે આ ભૂલથી બોલાયેલો શબ્દ છે અને કદાચ કેટલીય જગ્યાએ એ વાત પર ચર્ચાઓ થઈ હોત કે ભાઈ તમારા તો વિચારો જ આવા છે એટલા માટે આવા શબ્દો નીકળી રહ્યા છે પરંતુ ખેર ભૂલ તો ભૂલ હોય છે એ અરવલ્લી મોડાસાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી ભૂલ તો ચૂંટણી સમયે બહુ થતી હતી કે જ્યારે શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગી લેતા પેલા સુરેન્દ્રનગરના નેતા સી આર પાટીલને મુખ્યમંત્રી બનાવી દેતા તો આવી ભૂલ થતી રહે છે આપણે એને સ્લીપ ઓફ ટંગ કહીએ છીએ જીભનું લપસી જવું અને કંઈ પણ બોલાઈ જવું રાજનીતિમાં બહુ સામાન્ય રીતે થાય છે અને એ જ્યારે થાય છે ત્યારે બહુ જ સંભળાય છે ચર્ચાનો વિષય પણ બને છે વાત અરવલ્લીની જ છે તો અરવલ્લીના ત્રણસો જેટલા ખેડૂતો જે ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા છે એ દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યા છે દિલ્હીમાં કિસાન ગર્જના નામે આંદોલન થઈ રહ્યું છે આંદોલનનું આખું આયોજન ભારતીય કિસાન સંઘે કર્યું છે જેની અંદર કિસાન સન્માન નિધિમાં વધારો ઈચ્છી રહ્યા છે જે બે બે હજાર રૂપિયા મળે છે ખાતામાં એમાં વધારો ઈચ્છે છે ખેડૂત અને એમનું કહેવું છે કે વર્ષના છ હજાર રૂપિયા અમારે કંઈક ખાસ કામે નથી લાગતા અમે એવું ઈચ્છીએ છીએ કે સન્માન નિધિ સન્માનજનક હોવી જોઈએ જોઈએ થોડા વધારે પૈસા મળવા જોઈએ આ રજૂઆતો ધ્યાન પર લેવાશે એની પાછળ એક લોજિક પણ છે કિસાન સન્માન નિધિમાં આવનારા ભવિષ્યમાં વધારો થઈ શકે છે એની પાછળનું કારણ એ છે કે વિરોધ કરી રહ્યું છે ભારતીય કિસાન સંઘ જે આરએસએસની જ એક ભગીની સંસ્થા છે આરએસએસની એક શાખા છે ભાજપની ભગીની સંસ્થા છે અને આરએસએસમાંથી ઉદભવેલી સંસ્થા હોવાના નાતે ભારતીય કિસાન સંઘ ભાગે એ જ મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરતું હોય છે જે મુદ્દાની ખેડૂતોમાં ચર્ચા હોય આવનારા સમયમાં ઉગ્ર બનવાનો હોય અને ક્રેડિટ બીજું કોઈ લઈ જાય ભારતીય કિસાન યુનિયન અથવા કોંગ્રેસની કોઈ સંસ્થા એ કોઈ લઈ જાય એની પહેલાં કિસાન સંઘ જ એનો વિરોધ કરી દે એ વિરોધ કરી દે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર તાત્કાલિક એના પર પગલાં લે અને પછી કિસાન સંઘના જે નેતાઓ નીચે જઈને એવું પ્રસ્થાપિત કરી શકે ખેડૂતોની વચ્ચે કે જોયું આપણાવાળા છે આપણા નેતાઓ છે એટલે આપણું સાંભળે છે અને એટલે જ બીકેએસ વિરોધ કરે કે બીકે યુ વિરોધ કરે જો ખેડૂતોને એવું લાગે છે કે એમને વધારે જરૂર છે અને જો સરકાર એવું ઈચ્છે છે અને માને છે કન્વિન્સ થાય છે કે ખેડૂતોને વધારે પૈસાની જરૂર છે તો પછી એમાં વધારો થાય એમાં દરેકે ખુશ થવું જોઈએ હવે વાત કરીએ પાલિતાણા વિવાદની નીલકંઠ મહાદેવ મંદિર આગળ મૂકેલો સીસીટીવીનો થાંભલો તૂટી જવો જૈન સમુદાયનો એવો આરોપ લગાવવો કે તીર્થકરના પગલાનું પાદુકાને ખંડિત કરવામાં આવી છે અમારી ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે અને એ બધી જ વાતો પર ચર્ચાની વચ્ચે હિન્દુ મહંતનું અને પૂજારીનું એવું કહેવું કે આ કોઈ હિન્દુ સંગઠને નથી કર્યું પરંતુ અસામાજિક તત્વોએ કર્યું છે જૈન સમુદાયનું કહેવું કે અમને ચોક્કસ જવાબ જોઈએ છે કેમ કે નીલકંઠ મહાદેવનો વિવાદ બહુ જ લાંબા સમયથી વધી રહ્યો છે શ્વેતાંબર જૈન સમાજનું એકત્રિત થવું પાલિતાણામાં હજારોની સંખ્યામાં ભેગા થઈને રેલી કાઢવી આ વિવાદ હવે સરકારની મધ્યસ્થતા છતાં હર્ષ સંઘવીનું મોનિટરિંગ હોવા છતાં પણ વધી રહ્યો છે એનું બીજું એક ઉદાહરણ એ છે કે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ જૈન સર્મ સમુદાય ધર્મના લોકો વધુ એક રેલી કાઢીને આવેદનપત્ર આપી શકે છે આ વિવાદ હિન્દુ ધર્મની સામે જૈન ધર્મનો બને એની પહેલાંનું સોલ્યુશન બહુ જરૂરી છે કારણ કે એક મંદિરના એક મંદિર અને એની વ્યવસ્થાનું આધિપત્ય લેવાની આ લડાઈ છે આ કોઈ જ ધર્મની લડાઈ નથી આની અંદર આ મંદિરની વ્યવસ્થા કોણ સંભાળશે માત્ર આનો એક સવાલ છે કાયદાકીય રીતે લડાઈ રહેલી લડાઈ જેમાં કોઈ જ પરિણામ આવતું ન દેખાયું તો હવે એ લડાઈ આ રીતે લડાઈ રહી છે ગુજરાતનો બીજો એક મહત્વનો મુદ્દો જેના પર ચર્ચાઓ મહિનાઓ સુધી થવી જોઈતી હતી જેના પર સતત સવાલો પૂછાવા જોઈતા હતા જેના પર સરકારે જવાબદેહ બનવું જોઈતું હતું જેના પર અધિકારીઓએ જવાબ આપવા જોઈતા હતા જેના પર જયસુખ પટેલે સામે આવીને ફરી એકવાર પત્રકાર પરિષદ કરીને કહેવું જોઈતું હતું કે કોની ભૂલથી એ દોઢસો લોકો મૃત્યુ પામ્યા છે એ મુદ્દો ભૂલાઈ ગયો પરંતુ હાઈકોર્ટે જ્યારે દિશા નિર્દેશ કર્યા ત્યારે સરકારે નિર્ણય કર્યો કે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે એના વિરોધમાં માંથી ચાલીસ જેટલા કોર્પોરેટર જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છે એ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે એમને એવું કહેવું છે કે મોરબી નગરપાલિકાને વધુ એક ચાન્સ મળવું જોઈએ સુપર સીડ કરવું એટલે શું સુપર સીડ કરવાને એકદમ સરળ ભાષામાં સમજીએ તો એ નગરપાલિકાને કેન્સલ કરી દેવી રદ કરી દેવી સરકાર આવું ક્યારે કરે છે જ્યારે સરકારને એવું લાગે છે કે એમણે જે પાલિકા બનાવી છે એ પાલિકા યથાર્થ રીતે એના ભાગમાં આવે છે એ બધું કામ કરવા માટે સક્ષમ નથી એ લોકો લાયક નથી કે એ પાલિકા હોવા જોઈએ ત્યારે એને સુપરસીડ કરી દે છે રાજ્ય સરકાર પાસે કેન્દ્ર સરકારની દિશા નિર્દેશ હેઠળ એમની પાસે એ સત્તા છે કે એ કોર્ કોઈ પણ કોર્પોરેશન અંગે આ નિર્ણય લઈ શકે છે મોરબી પાલિકાને સુપર સીડ કરવા માટેની જે કાર્યવાહી થઈ રહી છે એની પહેલાં શોકોઝ નોટિસ પણ એમને આપીને એ સવાલ પૂછવામાં આવશે કે તમે જવાબ આપો કે તમે એવા કયા પગલાં લીધા જેના કારણે તમે હોવા જોઈએ કોર્પોરેશન તરીકે એ સવાલ મોરબી પાલિકાને રહેવાનું છે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરીને પગલાં તો લીધા છે પણ એ પ્રશ્ન રહેશે કે આ બધું થયું જ્યારે એક બ્રિજ બન્યો ખુલ્લો મુકાઈ ગયો સમારકામ થઈ ગયું કશું જ કાગળની કોઈ જ નિયમ ન બન્યા ચેકિંગ ન કરાયું અને તૂટ્યા પછી ચાર પાંચ દિવસે આવીને એવું કહે છે ત્યાં અધિકારી કે ભાઈ અમને તો ખબર જ નથી કે આ કોણે કર્યું મોરબી પાલિકાની તો કોઈએ પરવાનગી જ નથી લીધી ને અમે કશું જાણવા જ નથી તો મોરબી પાલિકા કરતી શું હતી બાવન કોર્પોરેટરને લોકોએ ચૂંટીને શું કામ મોકલ્યા હતા જો કામ કરવા માટે સક્ષમ નથી તો પછી એને સુપર સીડ કેમ ન કરવી સરકારના એ સવાલનો જવાબ આપશે પરંતુ જવાબ આપતા પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર ગાંધીનગરમાં પહોંચ્યા છે સરકારને કદાચ વિનંતી કરી રહ્યા છે કે અમે લાયક છીએ અને અમને તમે યથાયોગ્ય રાખો નિર્ણય આગળ જતાં ખબર પડશે પરંતુ સવાલો તો ત્યાંના ત્યાં જ છે જે મોરબી દુર્ઘટના સમયે હતા હવે વાત આપણા ચૂંટાયેલા ધારાસભ્યોની કરીએ સાવરકુંડલા બાયપાસ બની રહ્યો છે સાવરકુંડલાના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે મહેશભાઈ કસવાલા ત્યાં પહોંચ્યા તો જે કામ ચાલી રહ્યું છે એમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી રોડની અંદર વ્યવસ્થિત સામગ્રી નથી વાપરવામાં આવતી એવો સવાલ થયો તો મહેશભાઈ કસવાલાએ સ્થળ પરથી જ ફોન કર્યો અને જે તે અધિકારીને ખખડાવીને સવાલ કર્યા એન્જિનિયરને સવાલ કર્યા કે ભાઈ જવાબ આપો આ ભ્રષ્ટાચાર તો અમે નહીં સાંખી લઈએ સાંભળીએ મહેશભાઈ કસવાલાને

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે સત્રની વચ્ચે જે તે વિસ્તારના સાંસદો પોતાના ક્ષેત્રની સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે જો વિસ્તારમાં કોઈ સમસ્યા ન હોય અથવા જરૂરી પ્રશ્ન ન હોય તો સાંસદને જે બોલવાનો સમય મળે એની અંદર એ બીજા બધા વિષયોને પણ આવરતા હોય છે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે એક સવાલ ઉઠાવ્યો છે અથવા એમણે એક રજૂઆત કરી છે સંસદમાં એમણે ભારતીય સંસદમાં લોકસભામાં રજૂઆત કરતા કહ્યું કે ગુલામીના પ્રતીક સમા ઇન્ડિયા શબ્દને કાઢી નાખવો જોઈએ આપણા દેશના સંવિધાનમાં એવું સ્પેસિફિકલી લખવામાં આવ્યું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇન્ડિયા કે જે ભારત તરીકે આપણે પણ જ્યારે આપણું પ્રેમબલ છે પ્રસ્તાવના એની અંદર જ્યારે અંગ્રેજીમાં વાંચીએ છીએ તો લખેલું હોય છે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા તો મિતેશ પટેલે સવાલ કર્યો છે કે ગુલામીના પ્રતિક સમા એ ઇન્ડિયા શબ્દને શું કામ રાખવો જોઈએ આપણે આપણા દેશનું નામ ભારત કરી દેવું જોઈએ થોડા સમય પહેલાં જ એક નેતાએ કહ્યું હતું કે ઇન્ડિયા ભારત જેવા નામ પણ ન હોવા જોઈએ આ દેશનું નામ તો હિન્દુસ્તાન હોવું જોઈએ ઇન્ડિયા ભારત હિન્દુસ્તાન આ બધાની લડાઈની વચ્ચે એ છેવાડાનો માણસ સવાલ કરવાનું છે જેને ખબર છે એ ભારત મારો દેશ કરીને પ્રતિજ્ઞા લે છે અંગ્રેજીમાં વાંચતો માણસ વી પીપલ ઓફ ઇન્ડિયા કહે છે જે ઘણીવાર બહુ શુદ્ધ ભાષામાં બોલતા હોય છે હિન્દુસ્તાન કે લોગ એવું પણ કહેતા હોય છે એ બધા જ લોકો જો નોકરીની કતારમાં અટવાય અથવા રાશનની દુકાનની બહાર અટવાઈને પેલો વેપારી બધી અંદર ગાલમેલ કરી દે તો એ સવાલ કરતો હોય છે કે જે નામથી બોલાવો એના માટે એ જે દેશને માતા કહે છે એના જે જનસેવકો છે એમણે એમના મુદ્દાઓ પર જવાબ આપવો જોઈએ લોકસભા આ વિષયને કેવી રીતે લે છે તો સમય બતાવશે વિધાનસભામાં તો ઘણી વાર એવું થતું હોય છે કે ધારાસભ્યો પોતાની હાજરી બતાવવા સવાલો બતાવવા માટે એકના એક સવાલો ગોળ ગોળ ફેરવીને પૂછી લેતા હોય છે સાંસદો શું કરતા હશે એ જ્યારે પૂરી થશે સંસદ ત્યારે આપણે એમનો હિસાબ કિતાબ કરીશું તો એ ખબર પડશે કે કયા સાંસદે પોતાના વિસ્તારના કેટલા પ્રશ્નો કેટલા જરૂરી પ્રશ્નો ઉઠાવ્યા અને કેટલા એમને જવાબ મળ્યા છે હાલ તો આપણે સાંભળીએ મિતેશભાઈ ઉર્ફે બકાભાઈ પટેલને આણંદના સાંસદને રાષ્ટ્ર ભારત ભારત વર્ષ હિન્દુસ્તાન આર્યાવર્ત હિન્દી હિન્દ ઇન્ડિયા ઓર અન્ય નામ સે જાણા જાતા હૈ ભારત કા નામ इंडिया ईस्ट इंडिया कंपनी अर्थात अंग्रेजों के शासन से दौरान दौरान से हमारा देश पुकारा जाने लगा इंडिया के स्थान पर हर डॉक्यूमेंट भाषा में भारत या भारत वर्ष का उपयोग होने से गुलामी के एक और प्रतीक से देश धीरे धीरे मुक्त हो जाएगा इस मामले में सुप्रीम कोर्ट ने भी गेंद सरकार के पाले में डाल दी है और चले चले अपना समाज अने सिस्टम सारी नरसी बन्ने तस्वीरों एक साथ जो અમરાઈવાડીમાં બે દિવસ પહેલાં થેલીમાં બંધ એક નવજાત બાળક મળી આવ્યું દીકરી હતી ચારે તરફ તપાસ કરવામાં આવી ખબર ન પડી કે કોણ મૂકીને ગયું છે પરંતુ એ બાળકીનો જીવ બચી ગયો છે એ કોની બાળકી હતી કેવી હતી એના વિશે તો વાત કરીશું પણ એને બચાવનારનું નામ છે અમરાઈવાડીના પીઆઈ જેવી રાઠોડ જેવી રાઠોડે જેવી આ બાળકી મળી આવી તો એમણે તાત્કાલિક રીતે એ બાળકીને બચાવી એ બાળકીની સાર સંભાળ બધાનું કામ કર્યું અને પછી એમણે ખાસ ધ્યાન આપીને અમુક લોકોને મોકલીને તપાસ કરાવી તો ખબર પડી કે એક એવી મહિલા હતી કે જેના થોડા સમય પહેલાં છૂટાછેડા થયા હતા એના પછી એ પોતાની ઓફિસમાં કામ કરતા એક માણસના પ્રેમમાં પડી હતી પ્રેમમાં પડતાની સાથે અનૈતિક સંબંધોના કારણે મહિલા પ્રેગ્નેન્ટ બની ગર્ભવતી થયા પછી જ્યારે એ આગળ વધતી ગઈ તો એના જે તે પ્રેમીએ એનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો અને છોડીને ભાગી ગયો મહિલા એ પરિસ્થિતિમાં આવી કે પોતાના ઘરે જઈ શકે એમ નહોતી અને એણે પોતાની બાળકીને તરછોડી દીધી કોઈ પણ માં કોઈ પણ પરિસ્થિતિની વચ્ચે એ પરિસ્થિતિમાં તો ન હોવી જોઈએ કે પોતાની બાળકીને છોડી દે મા કૌમાતર ન બનવી જોઈએ પણ એ પુરુષ પણ કેવી રીતે કુપિતા બની જાય એ પુરુષ પર પણ તો સવાલ થવા જોઈએ કે માત્ર ગર્ભવતી કરીને કોઈ સ્ત્રીને છોડી દેવી અને પછી એ બાળકીને સ્વીકારવી જ નહીં તો પુરુષો માટે હાથ ખંખેરી દેવા બહુ જ આસાન હોય છે સ્ત્રી માટે નથી હોતા કેમ કે એ તો ગર્ભ સ્વરૂપે એની સાથે રહેતા હોય છે ને પછી એ બાળકને જન્મ આપતી હોય છે પરંતુ એ માતાની સામે તો પગલાં લેવાશે જ અને આગળ જે થાય છે એ સમય બતાવશે પરંતુ સલામ તો એ જેવી રાઠોડને છે અને એમના જેવા એવા અધિકારીઓને છે કે જે આવી ઘટનાઓ સમયે પોતાની અંદરનો માણસ જીવતો રાખીને બાળકીને બચાવવાનું કામ કરે છે એની સાર સંભાળનું કામ કરે છે પોલીસના ઘણા ખરાબ પાસાઓ છે પણ એ બધાની વચ્ચે એક ચહેરો આ પણ છે કે પોલીસ જો માણસ બની જાય તો ભરોસો માણસનો સિસ્ટમમાં વધી જાય છે એ સિસ્ટમ ત્યારે આપોઆપ બદલાઈ જશે જ્યારે અધિકારીથી લઈ નેતાથી લઈ સામાન્ય માણસ એ વાત યાદ રાખશે કે પોતે જે કપડામાં કે જે ફરજમાં છે એ તો એનો એનું એની ફરજ છે એ માત્ર એના એના કામનો એ હિસ્સો છે કે એનું યુનિફોર્મ છે પણ દરેક અંદરથી તો માણસ છે અને માહિલો જીવતો હોય જ્યાં સુધી ત્યાં સુધી આ સમાજ અસ્તિત્વ એનું સરસ રીતે ટકાવીને રાખે છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો યુટ્યુબ પર બેલ આઇકન દબાવો જેથી નોટિફિકેશન તમને મળતી રહે વિડીયોને શેર કરો નમસ્કાર